एक वर्तुळનું ક્ષેત્રફળ 24 સેમી ત્રિજ્યા અને 7 સેમી ત્રિજ્યા ધરાવતા બે વર્તુળના ક્ષેત્રફળના સરવાળા જેટલું છે એટલે એક વર્તુળનું ક્ષેત્રફળ આ બે વર્તુળના ક્ષેત્રફળના સરવાળા જેટલું છે તો એનો વ્યાસ મેળવવાનો કીધો મળી જાય જો તમને બે ની ત્રિજ્યા આપી એકને હું R1 કહી દઉં તો તમને R1 આપ્યું 24 અને બીજાની ત્રિજ્યા આપી R2 એને કહી દઉં 7 એક ત્રીજાની ત્રિજ્યાને હું R કહી દઉં R મળે એટલે એનો ડબલ કરશો એટલે વ્યાસ મળી જશે શું કીધું તો કે એક વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાયર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બા બે ત્રિજ્યા વાળા એટલે પાય R1 સ્ક્વેર પ્લસ પાય R2 સ્ક્વેર આ બે ત્રિજ્યા વાળા ક્ષેત્રફળના સરવાળા જેટલું છે આ ક્ષેત્રફળનું સૂત્ર ચાલો ત્રણેયમાંથી પાય કોમન કાઢીને ઉડાડી દઉં સીધું MCQ છે એટલે સીધું લખીએ R1 સ્ક્વેર પ્લસ R2 સ્ક્વેર ચલો અહીંયા સ્ક્વેર કરો R એટલે R1 એટલે 24 R2 એટલે 7 MCQમાં તો સીધું લખો તો ચાલે 576 પ્લસ 49 625 પણ આ R સ્ક્વેર છે આપણે R જોતો હોય તો 25 ઉતાવળું થઈને સીધો આ જવાબ નથી લખી નાખવાનો R ત્રિજ્યા આપી આપણે વ્યાસ માંગ્યો વ્યાસ એટલે DD એટલે R નું ડબલ એટલે 25 નું ડબલ આવશે 50 તો આપણો આન્સર થશે 50